नमस्कार केडी वीडियोस गुजराती में आपनु स्वागत छे। मेडिकल प्लस दी साथे हूँ छू लवलीन कौर। मेडिकल प्लस में हूँ रोज नवा मुद्दा साथे आपने मळुं छुं। आज फरी एक वार नवा मुद्दा साथे अमे आवी पहोंच्या छे। एम तो घणा प्रकारनी समस्याओ लोकोने थती होय छे, घणा मेडिकल इश्यूज होता होय छे, परंतु कैंसर एक एवी प्रकारनी समस्या छे। ज्यारे पण लोकोना मनमां आवी जतुं होय छे कि कैंसर थई गयुं छे, त्यारे लोको ज्यारे लोकोने होश ज नथी रहेतो, एवुं लागे छे कि ज्यारे हवे लोकोनी जिंदगीमां कशुं ज रह्युं ज नथी। એમ તો કેન્સરના ઘણા બધા પ્રકારો હોય છે, પરંતુ આજે એક સ્પેસિફિક કેન્સર વિશે વાત કરીશું, બ્લડ કેન્સર। કે બ્લડ કેન્સર શું હોય છે, કઈ રીતે થાય છે, પહેલાં જાણીશું કે બ્લડ કેન્સર ત્યારે થાય છે જ્યારે અસામાન્ય રક્ત કોશિકાઓ વધુ પડતી વધે છે અને તંદુરસ્ત જે રક્ત કોશિકાઓની ચેપ સામે લડવાની અને નવા રક્ત કોશિકાઓ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા હોય છે તેને દખલ કરે છે। બ્લડ કેન્સર સૌથી વધુ પ્રચલિત કેન્સરમાંનું એક કેન્સર છે। ત્રણ પ્રાથમિક પેટા જૂથો ધરાવે છે અને આ સાથે જ વધુમાં વધુ તે બધાને બ્લડ કેન્સર માનવામાં આવે છે। તેમાં જ મૂળ સ્થાનો અને તેઓ જે પ્રદેશોને અસર કરે છે તે અલગ અલગ હોય છે। તો આ સાથે જ્યારે બ્લડ કેન્સરની આપણે વાત કરતા હોઈએ છીએ, કેન્સર કાં તો તીવ્ર હોઈ શકે છે અથવા જે તીવ્ર ગતિથી ફેલાઈ શકે છે અથવા ક્રોનિક હોઈ શકે છે જે ધીમે ધીમે ફેલાય છે। રક્ત અને આ સાથે જ અસ્થિ મજ્જાને પણ અસર કરતા આ ત્રણ મુખ્ય ગાંઠો હોય છે, જેમાં લ્યુકેમિયા પણ હોય છે, લિમ્ફોમા પણ હોય છે અને માયલોમા પણ હોય છે। તો આ સાથે જ તમામ જે મુદ્દાઓ છે તેના ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આની સાથે જ પહેલાં તો સમજીશું કે કઈ રીતે જે છે કેન્સર થાય છે અને બીજી બાજુ કેન્સરના કયા કયા સામાન્ય લક્ષણો હોય છે તે પણ આપણે જાણીશું અને બીજી બાજુ કઈ રીતે કેન્સર ફેલાય છે, શું કેન્સર પારંપરિક છે, વારસાગત હોય છે તે પણ આપણે જાણીશું અને બીજી બાજુ કઈ કઈ રીતે કેન્સર થઈ શકે છે। કારણ કે અત્યારના જમાનામાં પહેલાં તો કેન્સર અલગ જ લોકોને એક સ્પેસિફિક એજમાં કારણ તો થતું હતું, પરંતુ હવે એવું થઈ ગયું છે કે સામાન્ય લોકોને પણ જે છે તે કેન્સર થઈ રહ્યું છે। જે લોકો હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવી રહ્યા છે કાં તો હેલ્ધી ફૂડ લેતા હોય છે તેવા લોકોને પણ કેન્સર થઈ રહ્યું છે। પહેલાં તો જે આલ્કોહોલ લોકો એમ ઈચ્છતા હતા કે લોકોમાં એવું મિથ હતું કે જે લોકો આલ્કોહોલ પીવે છે કાં તો સ્મોકિંગ કરતા હોય છે તેવા જ લોકોને કેન્સર થાય છે, પરંતુ એવું નથી। કેન્સર અત્યારે સુધીમાં કોઈને પણ થઈ જતું હોય છે, પરંતુ હવે લોકોમાં એવો પણ મિથ હોય છે કે કેન્સર થઈ ગયું છે એટલે એનો કોઈ ઈલાજ જ નથી, હવે તો અંતિમ દિવસો આવી ગયા છે, પરંતુ એવું નથી હોતું। કેન્સરનું પણ ઈલાજ શક્ય છે, પરંતુ જે વહેલી તકે લોકોને ખબર પડી જાય તો। હવે ખબર કેવી રીતે પડી, તેના સામાન્ય લક્ષણો શું હોઈ શકે છે, કઈ રીતે ફેલાય છે, કઈ રીતે કેન્સરનું ઉદ્ભવ થતું હોય છે, તમામ જે વિષયો છે તેના પર આપણે આજે ચર્ચા કરીશું। તેની સાથે સૌપ્રથમ આપણે સમજીશું કે કેન્સરના કેટલા પ્રકારો હોય છે, કારણ કે અલગ અલગ પ્રકારના કેન્સર હોય છે। માઇગ્રેન કેન્સર પણ માઇગ્રેશનમાં પણ થતું હોય છે અને આની સાથે સાથે બ્લડ કેન્સર હોય છે, પછી બ્રેસ્ટ કેન્સર હોય છે, અલગ અલગ પ્રકારના કેન્સર હોય છે, પરંતુ જે બ્લડ કેન્સર હોય છે તે ખૂબ જ જોખમી માનવામાં આવે છે। તો આની સાથે જ તમામ જે સૌપ્રથમ જ્યારે જે કોશિકાઓ હોય છે, રક્ત કોશિકાઓ, તેમાં જે નવું નિર્માણ થતું હોય છે, પરંતુ તે દરમિયાન ઘણી એવી કોશિકાઓ હોય છે જે શરીરમાં એક જ જગ્યા પર જે છે તે જમા થવા લાગે છે અને પરંતુ તેનું પુનઃનિર્માણ નથી થતું, પરંતુ પછી એક ગાંઠ સ્વરૂપમાં પણ થઈ જતી હોય છે, તે પ્રકાર પણ કેન્સર થતું હોય છે। પરંતુ જે બ્લડ કેન્સર છે તે આખા બ્લડમાં ફેલાઈ જતું હોય છે। હવે કેવી રીતે ફેલાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે, આની સાથે તમામ જે મુદ્દાઓ છે તેના પર આપણે ચર્ચા કરીશું। તો એની સાથે જ આજે અમારી સાથે ડૉક્ટર જોડાવાના છે, થોડા જ ટાઈમમાં ડૉક્ટર અમારી સાથે જોડાઈ જશે, ત્યાં સુધી આપણે જાણીશું કે કઈ રીતે જે છે તે કેન્સર ફેલાય છે અને આની સાથે જ કેન્સરના કેટલા પ્રકારો હોય છે અને ખાસ કરીને લ્યુકેમિયા કેન્સર જે હોય છે તે પણ હોઈ શકે છે, તો આની સાથે માયલોમા પણ હોય છે, તમામ જે પ્રકારના જે કેન્સર હોય છે તે હોઈ શકે છે। તો આજે સાથે આપણી સાથે સામે ડોક્ટર સામે આપણી સાથે હાલ જોડાઈ ગયા છે। ડોક્ટર સૌપ્રથમ સ્વાગત છે આપણું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। ડોક્ટર સૌપ્રથમ આપણે સમજીશું કે બ્લડ કેન્સર શું હોય છે। જો સૌથી પહેલા મારો બધા દર્શકોને નમસ્કાર છે, મારું નામ ડૉક્ટર સમરેન્દ્ર છે, હું એપોલો કેન્સર સેન્ટર અમદાવાદમાં કામ કરું છું એઝ એ ઓન્કોલોજિસ્ટ। તો આપણે જનરલ પબ્લિકમાં બે પ્રકારનો પ્રશ્ન હોય છે કે કેન્સર જે છે એ કઈ પ્રકારનો હોય છે। આમ તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો બે પ્રકારના હોઈ શકે છે, એક છે આપણે સોલિડ ટ્યુમર છે અને બીજું એક છે હેમેટોલોજિકલ ટ્યુમર છે। જે હેમેટોલોજિકલ છે જે આપણે લોહીના કણોમાંથી થતા હોય છે એને આપણે જનરલી બ્લડ કેન્સર કહેતા હોય છે। જી બિલકુલ ડોક્ટર, પરંતુ આ બ્લડ કેન્સરને સૌથી વધુ પ્રચલિત કેમ માનવામાં આવે છે? જો આમ તમે જોવા જાઓ તો બ્લડ કેન્સર પહેલા સોલિડ કેન્સર કરતા વધારે સારું હોય છે કે એમાં રિઝલ્ટ પણ સારું હોય છે અને
જલ્દી તમે સારવાર કરી શકો, દર્દીને પ્રોપર ટ્રીટમેન્ટ મળે તો બ્લડ કેન્સર સર યુઝ્યુઅલી ક્યુરેબલ. યુઝ્યુઅલી આમ જે કે અમુક દર્દીમાં ડિફરન્ટ સ્ટેજીસમાં હોઈ શકે છે, જેમાં થોડું રિઝલ્ટ અલગ પ્રકારની હોઈ શકે, પણ તમે સોલિડ ટ્યુમર સાથે કમ્પેર કરો તો હેમેટોલોજીકલ કેન્સર્સમાં જે કે આપણે બ્લડ કેન્સર કહેતા હોય છે એમાં ઓવરઓલ રિઝલ્ટ સારું હોય છે. જે કે મોસ્ટલી તમે છે પેડેટિક જે પેડેટિક ગ્રુપ હોય, જે નાનપણ બાળકો હોય છે, એ લોકોમાં સૌથી પ્રથમ અને ચાલુ થાય છે, અને અમુક એડલ્ટ્સમાં બી થતા હોય છે, પર જે પેડેટિક પોપ્યુલેશન છે એમાં રિઝલ્ટ એડલ્ટ કરતાં વધારે સારું હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આની સાથે આપણે બ્લડ કેન્સર વિશે તો વાત કરી રહ્યા છે, પરંતુ દર્શક મિત્રોને જણાવશો કે કેન્સરના કેટલા પ્રકારો હોય છે? તો આપણે બ્લડ કેન્સર્સમાં યુઝ્યુઅલી આપણે જે તમે પહેલા પણ ઓલરેડી દર્શકોને જાણ કરતા હતા કે બ્લડ કેન્સર્સમાં આપણે લ્યુકેમિયા થઈ શકે, લિમ્ફોમા થઈ શકે, મલ્ટીપલ માયલોમા થઈ શકે, એ જે છે આપણે બ્લડના જે અલગ અલગ કણો હોય છે એની ઉપર આધાર થાય, કયા કણોમાંથી કેન્સર સેલ્સ ડેવલપ થાય છે એની આધાર પર આપણે લ્યુકેમિયા, માયલોમા, લિમ્ફોમા અને અલગ પ્રકારના બ્લડ કેન્સર્સ મોટા મોટી 3 કે 4 પ્રકારના થઈ શકે. જી ડૉક્ટર, પરંતુ આ જે બ્લડ સેલ્સ જે છે કેન્સર થવાના જે સેલ્સ છે તે ડેવલપ થતા હોય છે, પરંતુ શા માટે આવું થતું હોય છે અને એની પ્રક્રિયા કઈ રીતની હોય છે? તો એની જે આપણે પેથોફિઝિયોલોજી આપણે સાયન્સમાં કહેતા હોય છે કેવી રીતે બને, તો અમુક જે લોહીના કણો છે જે બ્લડના સેલ્સ છે એ નોર્મલ કરતા વધારે પ્રમાણમાં શરીરના અંદર બનવાનું ચાલુ થઈ જાય, જે પછી કેન્સરની રૂપ લઈ શકે. એની આમ તો કોઈ પર્ટિક્યુલર રીઝન આપણે કારણ ના કહી શકીએ, પણ અમુક રિસ્ક ફેક્ટર્સ હોય છે જેમાંથી આપણે ઘણા બધા લોકો જે છે પેસ્ટિસાઇડથી એક્સપોઝ થાય છે, ઘણા બધા લોકો એવા છે જે લોકો અમુક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય જેમાં આપણે બેન્ઝીન ને બધું ઇનહેલેશન કરતા હોય છે, તો અમુક આ બધી સબસ્ટન્સ જે છે એ આપણે શરીરમાં જઈને પછી કેન્સરમાં પરિવર્તન થઈ શકે છે, અને અમુક જે છે એ વંશાગત પણ થઈ શકે, હેરિડિટરી આપણે બ્લડ કેન્સર જેમાં કહેતા હોય છે અમુક હેરિડિટરી બી થઈ શકે એમ. જી બિલકુલ ડૉક્ટર, આની સાથે કેન્સર જ્યારે થવા ચાલુ થાય છે તો તેના શરૂઆતી લક્ષણો કયા પ્રકારના હોય છે? સો યુઝ્યુઅલી આપણે બ્લડ કેન્સરમાં જે શરૂઆતી લક્ષણો છે એ તમે સાદી તાવથી ચાલુ થઈ શકે, પેશન્ટને ફીવરથી ચાલુ થઈ શકે, બાર વાર ઇન્ફેક્શન થઈ શકે, નહીં તો અમુક પેશન્ટ્સમાં શરીરમાંથી બ્લડિંગ ચાલુ થઈ જાય એવું પ્રકારની બી થઈ શકે. એ બધી આધાર થાય છે કે તમારા કયા પ્રકારના કણો ઇફેક્ટ થયા છે, જે આપણે બ્લડ્સમાં આરબીસી હોય, ડબલ્યુબીસી હોય, પ્લેટિલેટ હોય, જે પણ કણો ઇફેક્ટ થાય અને જે પ્રકારના બ્લડ કેન્સર થાય એની આધાર પર થાય. જેમ કે તમારા આરબીસી હેમ્પર થાય તો પેશન્ટમાં લોહી ઓછો થઈ શકે, એમને એનેમિયા રીતે પ્રેઝન્ટ કરી શકે, ડબલ્યુબીસી ઓછો થાય તો એમને બાર બાર ઇન્ફેક્શન થાય, પછી આપણે અમુક જે છે બોન મેરોના સેલ્સ જે છે એ ડેમેજ થાય તો એમાં પછી પેશન્ટ્સને વેટ લોસ, પછી જનરલાઇઝ્ડ વીકનેસ એ બધું થઈ શકે. જી બિલકુલ, આની સાથે જ્યારે ડૉક્ટર આપણે વાત કરતા હોય છે કેન્સરની જ્યારે શરૂઆતી લક્ષણ થતા હોય છે તે દરમિયાન કયા પ્રકારના ટેસ્ટ જે છે તે પેશન્ટને કરાવવા જોઈએ, જે થકી જાણ થાય કે આ કેન્સરના શરૂઆતી લક્ષણો શરૂ થઈ ગયા છે? જે આપણે સાધારણ પબ્લિકમાં જોઈ રહ્યા છે જે શરૂઆતની સ્ટેજમાં તો જનરલ પબ્લિકમાં ખબર ના પડે, એ લોકો યુઝ્યુઅલી ફિઝિશિયન પાસે જતા હોય છે કે મને કઈ સાદી ઇન્ફેક્શન થઈ છે એનું આપણે તપાસ કરીએ, અને એ ફિઝિશિયન્સ જે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે જે પેશન્ટ માટે, એ લોકોને આપણે અવેર કરવું જોઈએ કે આપણે નોર્મલ જે સીબીસી ટેસ્ટ કરતા હોય, લોહીના કણોના ટેસ્ટ કરતા હોય છે, એમાં બી આપણે બ્લડ કેન્સરની પ્રભાવ છે કે નહીં આપણે જાણી શકે છે. તો અમુક જે બહુ સિમ્પલથી સિમ્પલ બ્લડ ટેસ્ટ છે સીબીસી છે એ બધીમાં આપણે ખબર પડી શકે શરૂઆતીની સ્ટેજમાં. પછી એકવાર આપણે બ્લડ ટેસ્ટમાં જાણ્યો કે ના એમાં કેન્સરની લક્ષણ દેખાય છે, પછી અમુક જે તપાસ છે જેમ કે બોન મેરો બાયોપ્સી હોય છે, અમુક સ્કેન્સ હોય છે, ઇમેજિંગ સીટી સ્કેન હોય છે, પેટ સ્કેન હોય છે, એ બધી કરવા પછી આપણે બ્લડ કયા કેન્સરનું છે એટલે કઈ પ્રકારનું બ્લડ કેન્સર છે એ બધું નક્કી કરતા હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આની સાથે લોકોને એવો પણ મિથ હોય છે જ્યારે પણ તેમને ખબર પડતી હોય છે કે કેન્સર થઈ ગયું છે ત્યારે લોકો એવું વિચારતા છે કે હવે નિરાકરણ નહીં આવે, તો જે બ્લડ કેન્સર છે તે ક્યાં લેવલ સુધી તેનું નિરાકરણ શક્ય છે? સો આજની ડેટમાં અમે જોઈએ તો બ્લડ કેન્સરની સારવારમાં ઘણો બધો ટેકનોલોજી કે ઇમ્પ્રુવમેન્ટ આવી ગયા છે,
અને તમે ખાસ કર જે પેરેટિક પોપ્યુલેશનમાં જે બ્લડ કેન્સર થાય તો એમાં આપણે ક્યોર જે છે એ અચીવ કરી શકીએ છીએ. આજની જમાનામાં જે મોડર્ન કીમોથેરાપી છે કે જે મોડર્ન ટ્રીટમેન્ટ છે એમાં આપણે ક્યોર વાંચી શકીએ છીએ. પણ એમાં અમુક જે પેશન્ટ્સ હોય છે, પેશન્ટ્સ કયા સ્ટેજમાં આપણે જોડે આવે છે, પેશન્ટ્સના કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કે સારવાર મળે છે એ બધી ઉપર આધાર થાય. પર ઓવરઓલ તમે જોવા જાઓ તો જે પેડિયાટ્રિક બ્લડ કેન્સર છે એ ઇઝીલી ક્યુરેબલ હોય છે. એમાં અમુક લોકોમાં આપણે ટ્રાન્સપ્લાન્ટની બી જરૂરત હોય છે, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અમે કહેતા હોય છે, અને અમુક લોકોમાં કીમોથેરાપીથી ટ્રીટમેન્ટ ચાલુ થતા હોય છે. તો એમાં અમુક અમુક રિઝલ્ટ જે છે એ ડિપેન્ડ કરે છે કે આપણી બ્લડ કેન્સર કયા સ્ટેજમાં છે, ફેલાયેલી છે કે એક જ જગ્યા છે, એની ઉપર આધાર થાય છે. પર એનું ટ્રીટમેન્ટ સંભવ છે અને ટ્રીટમેન્ટ પછી આપણે રિઝલ્ટ પણ એમાં સરસ મળતા હોય છે. જી બિલકુલ ડોક્ટર, આની સાથે જ્યારે થર્ડ સ્ટેજની વાત કરવામાં આવે છે ઘણા લોકો આવું વિચારતા જ ગભરાઈ જાય છે, પરંતુ જે લોકો થર્ડ સ્ટેજ સુધી પહોંચી ગયા હોય તે લોકો માટે કયા પ્રકારની જે સારવાર છે તે મળતી હોય છે? બ્લડ કેન્સરમાં જ્યારે આપણે એડવાન્સ સ્ટેજમાં લોકો આવતા હોય ત્યારે જે મોટી મુશ્કેલાત હોય છે એ હોય છે કે પેશન્ટની કન્ડિશન એટલી બધી સારું નથી હોતી જેનાથી આપણે જે ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરી શકાય. તો જે આપણે જનરલ પબ્લિકમાં અવેરનેસ ને બધું એ સ્પ્રેડ થાય તો અને પેશન્ટ આપણા જોડે જલ્દી આવે અમુક પહેલા કે બીજા સ્ટેજ મળી જતા હોય ત્યારે આ ટ્રીટમેન્ટને આપણે બહુ સારામાં સારી રિઝલ્ટ મળતી હોય છે. ત્રીજા અને ચોથા સ્ટેજમાં પ્રોબ્લેમ એ છે કે પેશન્ટની કન્ડિશન જ એવી નથી હોતી કે આપણે ઇફેક્ટિવ થેરાપી ચાલુ કરી શકીએ. જેમ કે આપણે એવું કહી શકીએ કે દર્દીની સહન શક્તિ એવી નથી હોતો કે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ. પણ એમાં બી આપણે ઘણો બધો ઓપ્શન્સ હોય છે આજની ડેટમાં જે મોડર્ન ટેકનોલોજી કે મોડર્ન ટ્રીટમેન્ટ આવી ગયા છે જેમાં આપણે દર્દીની કન્ડિશન સાથે સાથે બેલેન્સ કરીને આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ. તો એવું નથી કે કોઈ પણ સ્ટેજમાં તમે વધી ગયો છે એટલે ટ્રીટમેન્ટ ના કરાવો. અમુક લોકો તો વધારે એડવાન્સ સ્ટેજમાં બી આવે તો બી એમાં ટ્રીટમેન્ટ સંભવ હોય છે. પણ એ બધી છે જે પિક્ચર જે છે એ બધી રીતે પેશન્ટ રીતે પેશન્ટનું બીમારીનું સ્ટેજ રીતે અને કઈ પ્રકારનું ટ્રીટમેન્ટ લેવાના છે એની ઉપર આધાર હોય છે. તો અમુક એડવાન્સ કેસમાં બી તમે ટ્રીટમેન્ટ કરી શકો છો, પર એ બધી આપણે એક બેલેન્સ જે છે એ ડોક્ટર અને અમુક જે ટીમ છે એ ડિસાઈડ કરતા હોય છે. જી બિલકુલ ડોક્ટર, આની સાથે જ્યારે કીમોથેરાપીની વાત કરવામાં આવે છે કે કીમોથેરાપી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણા એવા જે લોકો હોય છે લોકોને લાગે છે કે કીમોથેરાપી કરવાથી શરીરમાં આડઅસર ખૂબ જ થાય છે, તો ડોક્ટર આવી પ્રકારની કોઈ આ મિથ છે કે ખરેખર થાય છે? કીમોથેરાપી લેવા પછી કયા પ્રકારના જે છે તે સાઈડ ઇફેક્ટ જોવા મળતા હોય છે? જે આ જે વસ્તુ છે આ સંપૂર્ણ મિથ છે. એવું જરૂર નથી કે કીમોથેરાપી લેવા પછી એકદમ શરીર વીક થઈ જાય અને તમે આગળની બધું વસ્તુ કરી ના શકો, એવું બિલકુલ નથી હોતો. અમુક પ્રકારના કેન્સર્સમાં અમુક પ્રકારના ટ્રીટમેન્ટ હોય છે અને દરેક કીમોથેરાપી એવું નથી હોતો કે દર્દી સહન ના કરી શકે. અમુક કીમોથેરાપી જે છે બહુ સિમ્પલ હોય છે, ઇફેક્ટિવ હોય છે, જેનાથી આપણે રિઝલ્ટ પણ મળતા હોય છે. અને અમુક કેમોથેરાપી એવું હોય છે જેમાં આપણે દર્દીની ધ્યાન રાખવી પડે, પણ એવું નથી કે દર્દી લઈ ના શકે. અને તમે કોઈ પણ સારવારમાં જ્યારે તમે કોઈ પણ સારવાર કોઈ પણ મેડિકલ સારવાર ક્યારે પણ લો, નોટ કેન્સર એની અધર કેન્સર ઓલ્સો, એની અમુક આડઅસર તો હોય છે ખરો, પણ એ આડઅસરને સામે આપણે બેનિફિટ બી જોવા પડે. એ આડઅસર તો થાય છે પણ એ આડઅસર સાથે સાથે આપણે રોગને સામે કેટલું નિદાન મળે છે, રોગ કેટલું ક્યોર થાય છે એ બી આપણે જોવા લાયક છે. એટલે દર્દીને અને દર્દીના સગા સંબંધીઓને એ વિચાર કરવો જોઈએ કે થેરાપીમાં સાઈડ ઇફેક્ટ ખરો, પણ એ સાઈડ ઇફેક્ટ આપણે રિઝલ્ટ કેવા મળે છે, કેન્સરની ક્યોર પર્સન્ટેજ કેટલું છે એ બધી બી આપણે ધ્યાન રાખવું પડે. તો એનું એક બેલેન્સ આપણે મેન્ટેન કરવી પડે કે આડઅસર બી વધારે ના થાય અને આપણે રિઝલ્ટ પણ સરસ મળતા હોય. જ્યારે આપણે વાત કરીએ કે લક્ષણો શરૂ થઈ જતા હોય છે ત્યાર પછી ઘણા એવા જે પેશન્ટ્સ હોય છે તે લોકોને વાળ ખરવાનું શરૂ થઈ જતા હોય છે, તો શું કામ આવું થાય છે ડોક્ટર? વાળ જે છે અમુક કીમોથેરાપીમાં જાય એ જરૂર નથી કે બધે દર્દીમાં જેને તમે કીમોથેરાપી આપ્યા છે એમાં વાળ જાય, એક આડઅસર છે. આડઅસર એટલે તમારે જ્યારે અમે કીમોથેરાપી આપતા હોય એ તમારા કેન્સર સેલ્સ પર બી કામ કરે, કેન્સરની કણો પર બી કામ કરે અને નોર્મલ સેલ્સ પર બી કામ કરે. તો કેન્સર સેલ્સમાં જે એની પ્રભાવ છે એ તો આપણા માટે બેનિફિશિયલ જ છે કે કેન્સર સેલ ઓછી થઈ જાય અને બર્ન્ટ આઉટ થઈ જાય, પણ નોર્મલ સેલ્સ પર જે એની પ્રભાવ છે
એના કારણે આપણે હેર લોસ થતા હોય કે બીજી બધી જે સાઈડ ઇફેક્ટ છે એ થતા હોય, એને આપણે આજકાલ આજની ડેટમાં જે અમુક કેમોથેરાપી આવે છે એમાં યુઝવલી હેર લોસ જે છે એ અમુક પર્ટિક્યુલર દવામાં આવતા હોય, બધે કેમોથેરાપીમાં હેર લોસ ના થાય. આમ યુઝવલી જનરલ પબ્લિકમાં એવું ખ્યાલ છે કે કોઈ પણ આપણે કેમોથેરાપી લઈશું, કોઈ પણ દવા લઈશું તો એમાં હેર લોસ થાય. હેર લોસ ઓકર્સ ઓનલી ઇન સર્ટન સ્પેસિફિક ટાઈપ્સ ઓફ કેમોથેરાપી જે અમુક રોગોમાં અમે આપતા હોય છે, પર એ જરૂર નથી કે બધાને હેર લોસ થશે એમ. કેન્સરની સારવાર ખૂબ જ મોંઘી હોય છે, તમારા દર્શક મિત્રોને જણાવશો કે જે પણ લોકો કેન્સરથી પીડાય છે તે લોકોને કેટલા પ્રકારનો ખર્ચ જે છે તે લોકોનો થઈ શકે છે કેન્સરની ટ્રીટમેન્ટ લેવા માટે? આમ તો અલગ અલગ પ્રકારમાં અલગ અલગ પ્રકારની કેન્સરમાં અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ હોય, પર આપણે જનરલ જે બ્લડ કેન્સરની વાત કરીએ છીએ એમાં સારવાર જે છે એ યુઝ્યુઅલી લાંબો સમય સુધી ચાલતી હોય છે, અને ઇનિશિયલ જે ટ્રીટમેન્ટ છે એ આપણે લગભગ જે છે એની જે માહિતી છે અને જે સારવાર છે જે અમુક દવાઓ છે એ બધી આપણે બધી હોસ્પિટલ્સ જે કેન્સરનો હોસ્પિટલ્સ છે જેમ કે આપણે સિવિલ હોસ્પિટલ છે કે ગુજરાત રિસર્ચ કેન્સર સેન્ટર છે એ અમુક જગાઓમાં ફ્રીમાં થતા હોય છે અને પેશન્ટ ત્યાંનું બધું લાભ લઈ શકે છે. અને જે અમુક પેશન્ટ્સમાં ટ્રાન્સપ્લાન્ટની જરૂરત પડે તો એમાં યુઝ્યુઅલી આપણે સ્પેસિફિક સેન્ટર્સ હોય છે, અમુક સેન્ટર્સ હોય છે કેન્સરના સેન્ટર્સ જ્યાં બ્લડ કેન્સર રિલેટેડ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, તો એ તમે પ્રાઇવેટ સેક્ટરમાં બી થાય છે અને આપણે ગવર્મેન્ટ સેક્ટરમાં બી થાય છે. ગવર્મેન્ટ સેક્ટરમાં ઓફકોર્સ ત્યાં જે છે એ બધું ફ્રી ઓફ ચાર્જ થતા હોય છે, અને પ્રાઇવેટ સેક્ટરમાં એમાં અમુક ચાર્જીસ હોય છે જે લગભગ આપણે માની લઈએ કે 4-5 લાખ લઈને 25 લાખ સુધી થઈ શકે એમ. પણ એ બધી ટ્રીટમેન્ટ જે છે એ દર્દીની કન્ડિશન અને કયા ટાઈપનું બ્લડ કેન્સર છે એના ઉપર આધાર રાખે. જી બિલકુલ ડૉક્ટર, આની સાથે જો જ્યારે બ્લડ કેન્સરની વાત કરવામાં આવે છે તો બ્લડ આખું ઘણા પેશન્ટમાં એવું હોય છે કે બ્લડ કદાચ ચેન્જ કરી દેવામાં આવતું હોય છે, તો કયા પ્રકારના જે ડોનર છે તે બ્લડ આપી શકે છે અને કયા પ્રકારના જે રિસીવર છે તે લોકો લઈ શકે છે, કયા પ્રકારની પ્રોસેસ હોય છે આ લોકોની? એ જે તમે વાત કરો છો કે બ્લડ ચેન્જ કરી દેવું પડે એ આપણે યુઝલી ટ્રાન્સપ્લાન્ટ અમે કહેતા હોય, હેમાટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ. જે અમુક પેશન્ટ્સ હોય છે જેમાં આપણે કીમોથેરાપી આપ્યા પછી બી પેશન્ટને આપણે રિઝલ્ટ ના મળતી હોય ત્યારે પછી અમે ટ્રાન્સપ્લાન્ટ માટે નિર્ણય લેતા હોય છે, અને એ ટ્રાન્સપ્લાન્ટ માટે આપણે બીજું નોર્મલ એક માણસ જે પેશન્ટની આજુબાજુમાં આઈધર રિલેટિવ થઈ શકે નોન રિલેટિવ બી થઈ શકે એનું અમે જે બ્લડના કણો છે એમાંથી લઈ જે ડોનર અમે કહેતા હોય એમાંથી લઈને પછી પેશન્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ, એન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ એઝ ટ્રાન્સપ્લાન્ટ. બરાબર, હવે એ કણો પછી જે નોર્મલ કણો છે એ ડોનરમાંથી લઈને આપણે પેશન્ટમાં ટ્રાન્સફર કરીએ, જે જે ત્યાર પછી આપણે દર્દીમાં એ કણો જે છે પછી ધીરે 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 એની જે કેન્સર કણો છે એને રિપ્લેસ કરીએ. તો એ જે પ્રોસેસ છે ધેટ ઇઝ નોન એઝ ટ્રાન્સપ્લાન્ટ, હેમાટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ. જી બિલકુલ, આમાં પણ ઘણીવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ને ડોક્ટર, કે બોડી એક્સેપ્ટ નથી કરતી, સેમ બ્લડ ડોનેટ રિસીવર આપે છે અને રિસીવર લે છે ડોનર આપી રહ્યો છે તો પણ બોડી જે છે તે એક્સેપ્ટ નથી કરતી અને રિએક્ટ કરી રહી હોય છે, આ કેવા પ્રકારના સંજોગોમાં થાય છે? બરાબર, તો એ એ પોસિબિલિટી આપણે જેમ નોર્મલ બીજા ટ્રાન્સપ્લાન્ટ જેમ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ હોય કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય એ બધીની જે સિસ્ટમ છે એક જ પ્રકારનું છે. ડોનરની જે વસ્તુ તમે ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છો દર્દીમાં એ એક્સેપ્ટ કરવું જોઈએ, એ એક્સેપ્ટ કરશે કે નહીં એનું એક પદ્ધતિ હોય છે જેને આપણે પ્રી ટ્રાન્સપ્લાન્ટ ઇવોલ્યુશન કહેતા હોય છે. પ્રી ટ્રાન્સપ્લાન્ટ ઇવોલ્યુશનમાં અમે જે જે ડોનર છે એની બ્લડની અમે તપાસ કરતા હોય છે અને અમુક જેનેટિક લેવલમાં ડીએનએ લેવલમાં બી તપાસ કરતા હોય છે જેનાથી આપણે પ્રેડિક્ટ કરી શકાય કે કેટલું ટ્રાન્સફરની પર્સન્ટેજ સક્સેસફુલ થશે અને કેટલું નહીં થશે. સો એ બધી આપણે ટ્રાન્સપ્લાન્ટ પહેલા ડોનરની બ્લડ સાથે બધું ઇવેલ્યુએશન કરી અને પછી દર્દીમાં ટ્રાન્સફર કરતા હોય છે. જી, અને એ બાદ પણ અગર રિએક્ટ કરે છે સપોઝ, તો એ કયા પ્રકારનું તેને પછી ટ્રીટમેન્ટ તેને કયા પ્રકારની આપવામાં આવે છે? સો યુઝ્યુઅલી આપણે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ જે છે સ્ટેમ સેલ જે એક્સેપ્ટ ના થાય પેશન્ટમાં તો એને આપણે પછી રીટ્રાન્સપ્લાન્ટનું ફરીથી એકવાર ટ્રાય કરી શકે, અને તે પછી બી જે દર્દી એક્સેપ્ટ દર્દીની બોડી જે છે એ એક્સેપ્ટ ના કરે
તો એના પછી અમુક આપણે થેરાપી પર રાખવું પડે. એનું આપણે બીજું આમ તો કોઈ રસ્તો નથી, પણ દેર આર લોટ ઓફ પ્રિકોશન્સ વિચ કેન બી ટેકન ટુ એવોઇડ કે આપણે દર્દીને નુકસાન ના થાય જે ટ્રાન્સપ્લાન્ટ રિજેક્ટ થાય. પણ એ પોસિબિલિટી તો રહે, અને એ પોસિબિલિટી આપણે કેટલા ઓછા કરી શકીએ એ આપણે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરીએ એને પહેલા બધું આપણે જે બ્લડ રિપોર્ટ છે, જે અમુક ડીએનએ લેવલમાં જાંચ છે, અમે મેચિંગ કરતા હોય છે. દેટ ઇઝ કોલ્ડ એઝ એચએલએ મેચિંગ. અમે જેનેટિક લેવલમાં મેચિંગ કરીને જોતા હોય છે કે બધું મેચ થાય છે કે નહીં. જે મેચ થાય તો એમાં ટ્રાન્સપ્લાન્ટની સક્સેસ વધારે જાય, જે મેચ જી ના થાય તો ટ્રાન્સપ્લાન્ટની સક્સેસ ઓછું હોય છે, એવી રીતનું હોય છે. જી બિલકુલ. આની સાથે ડૉક્ટર, આલ્કોહોલ અને સ્મોકિંગ આ બે વસ્તુઓ કેટલા પ્રમાણમાં જોખમ વધારે છે કેન્સરના લીધે? તો ડેફિનેટલી એક નોર્મલ માણસ કરતા જે માણસ આપણે સ્મોક કરતા હોય, એલ્કોહોલ લેતા હોય, એમાં રિસ્ક ઇઝ ઓલમોસ્ટ અપ ટુ 10 ટાઈમ, 10 ગણો વધારે રિસ્ક હોય, 10 ગણો વધારે રિસ્ક હોય એઝ કમ્પેર ટુ એ નોર્મલ જે પર્સન છે જે એલ્કોહોલ નથી લેતા, સ્મોક નથી લેતા. તો એ લોકોમાં રિસ્ક વધારે જ હોય છે. કોઈ પ્રકારની કેન્સર હોય, બ્લડ કેન્સર હોય કે સોલિડ કેન્સર હોય, યુઝ્યુઅલી એલ્કોહોલ એન્ડ સ્મોકમાં જે છે આપણે સોલિડ જે મેલિગ્નન્સી છે, સોલિડ ટ્યુમર છે, એની શક્યતા વધારે હોય છે કમ્પેર ટુ બ્લડ કેન્સર. જી બિલકુલ. આની સાથે ડૉક્ટર, જ્યારે પણ બ્લડ કેન્સરની સારવાર લઈ લીધી હોય ત્યાર પછી કયા પ્રકારની સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે? સો ઇનિશિયલી જ્યારે આપણે બધી ટ્રીટમેન્ટ પતી ગઈ હોય, કીમોથેરાપી હોય કે ટ્રાન્સપ્લાન્ટ હોય, એમાં યુઝ્યુઅલી આપણે મેઇન તો એક વસ્તુ જે છે કે આપણે કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શન કે ચેપ ના લાગે એ જોવું પડે. યુઝ્યુઅલી આપણે પબ્લિક કે ક્રાઉડેડ પ્લેસમાં અવોઇડ કરતા હોય છે, બહારની ફૂડ અવોઇડ કરતા હોય છે, થોડા રેસ્ટ્રિક્શન કન્ડિશન્સમાં ઇનિશિયલી ઇનિશિયલી થોડા દિવસ રહેવું પડે. પછી ધીરે ધીરે જેમ આપણે રિકવરી થતા જાય અને બધું લોહીના કણો જે છે એ બધું બનવા બનવા શરીરમાં બનવા લાગે, અને પછી જે છે આપણે ધીરે ધીરે દેન વી કેન મિંગલ અપ વિથ ધ સોસાયટી. પણ ઇનિશિયલી ટ્રીટમેન્ટ પછી જે થોડા એક દિવસ હોય છે એ આપણે એક રેસ્ટ્રિક્શનમાં રહેવું પડે, થોડું આપણે નિયમિત તરીકે ડિસિપ્લિન તરીકે રહેવું પડે કે આપણે કોઈ પ્રકારની બહારની અનનેસેસરી ઇન્ફેક્શન ના લાગે, જી જી કોઈ ડૉક્ટર, પ્રકારની જી ફૂડથી આપણે બહારની ફૂડ આપણે ના લઈએ, એ બધું આપણે જોવું પડે. જી બિલકુલ ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને બ્લડ કેન્સર વિશે ખાસ કરીને થેન્ક યુ. જે છે તે જાણકારી આપવા બદલ. દર્શક મિત્રો, તમે પણ જાણો છો કે કેન્સર જ્યારે વાત આવે ત્યારે લોકો ખૂબ જ ડરી જતા હોય છે, કારણ કે કેન્સર વસ્તુ જ એવી છે કે લોકો ગભરાઈ જતા હોય છે કે કેન્સર થયું છે એટલે હવે નિદાન શક્ય નથી. પરંતુ આજની ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે કેન્સર જેવી જે સમસ્યા છે તેનું પણ નિદાન ચોક્કસપણે થઈ શકે છે, જો વહેલી તકે આપણે હોસ્પિટલ જઈને અને કન્સલ્ટ ડૉક્ટર જોડે કરી શકાય છે. તો ગભરાવ્યા વગર અગર આપણે સારી લાઇફસ્ટાઈલ જીએ અને હેલ્ધી ફૂડ ખાઈએ તો કદાચ આવી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. તો મેડિકલ પ્લસમાં બસ હાલ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી.